आठ छे एकवीस थी पचास सुधीनी संख्या तेमां आपणे आगळ जोईशुं। काले आपणे आगला પીરિયડની અંદર અહીંયા સુધી આપણે જોયું ત્રેવીસ, એટલે કે પહેલાં આપણે શું જોયું, એકવીસથી ત્રીસની સંખ્યા જોઈ, પછી અહીંયા એકત્રીસથી ચાલીસની સંખ્યા જોઈ, હવે આપણે આવે છે એકતાલીસથી પચાસની સંખ્યા, સોરી આપણે એકત્રીસથી છે એ ચાલીસની સંખ્યા આપણે જોવાની છે। અહીંયા તમારે લખ્યું છે ગણો અને આપેલ ચોરસમાં તમારે શું કરવાનું છે, સંખ્યા છે એ તમારે લખવાની છે। અહીંયા જુઓ ગોળ રાઉન્ડ આપેલા છે ને એની અંદર છે એ તમારે મણકા છે એ દસ દસના એક રાઉન્ડમાં કેટલા મણકા હોય છે, દસ હોય છે। તો એવી રીતના આપણે ગણતરી કરતી જવાની છે અને આપણે આગળ ચાલવાનું છે। જોઈ લઈએ આપણે કેટલા છે મણકા આપણે, એક બે અને ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। બાજુમાં કેટલા છે મણકા આપણે, પાંચ આપેલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા આપેલા છે। પછી તમે અહીંયા નીચે આવી રીતના ચોરસ ખાનું આપેલું છે, આ ત્રણેયની આપણે સંખ્યા એટલે કે આપણે મણકા ગણવાના છે ને જે આપણને જવાબ મળે એ આપણે અહીંયા ચોરસ ખાનાની અંદર લખવાનું છે। તો પહેલા ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ, એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ, અહીંયા બાજુમાં કેટલા છે, પાંચ આપેલા છે, એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ। તો એ પાંત્રીસ તમારે આ ચોરસ ખાનાની અંદર છે એ લખવાના છે। જુઓ તમારી સ્વાકોથીની અંદર છે આવી રીતના અહીંયા ચોરસ ખાનું તમને અહીંયા આપેલું છે, છે ને આપેલું, તમારે સાથે મારી સાથે તમારી સ્વાકોથીની અંદર પણ તમારે અહીંયા ચોરસ ખાનામાં પાંત્રીસ તમારે લખતા જવાના છે। બાજુમાં આપેલું છે એને પણ આપણે જોઈ લઈએ કેટલા છે ચોરસ, આ ત્રણ છે એ હું તમને રેવા દઉં છું, કેમ કે હવે આપણે આવે છે એકત્રીસની ચાલીસની સંખ્યા આવે છે, આ જે ગોળ રાઉન્ડ આપેલા છે એની અંદર આપણે દસ દસના મણકા છે, આપણે એક રાઉન્ડમાં કેટલા મણકા આવશે, દસ, તમે બંને હાથની આંગળીઓ ભેગી કરો એટલે કેટલા થાય આપણને, દસની સંખ્યા આપણને મળે છે। તો આવી રીતના ગોળ રાઉન્ડની અંદર દસ આપેલા છે, એક બે ત્રણ જે આપણને અલગ આપેલા છે એની જ સંખ્યા છે મણકાની એ હશે। તો હું તમને અહીંયા સમજાવું છું, તો બીજા રાઉન્ડમાં કેટલી છે, એક બે અને ત્રણ જ છે, તો અહીંયા ચોરસમાં કેટલી આવશે સંખ્યા, આ ત્રીસ તો તમને બધાને ખબર જ છે અને આ કેટલી થઈ, તેત્રીસ થઈ ગઈ ને તેત્રીસ, બાજુમાં પણ કેટલી છે, એક બે અને ત્રણ તમને આપેલી છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તમને આપેલી છે, બાજુમાં કેટલી છે, એક બે ત્રણ ચાર, ચાર છે તમને, બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો આ ત્રીસ તમને થઈ ગઈ, ત્રીસ પછી કેટલા આવશે, એકત્રીસ,
एकत्रीस, बत्रीस, तेत्रीस, चौत्रीस, पात्रीस, छत्रीस अने साडत्रीस आवे छे। तो अहीं तमारे चौरस में केटला लखवाना छे, साडत्रीस आवी रीतना तमारे लखवाना छे। समझाई गयो बधाने? आवी रीतना तमे गोल राउंड तमारा घरनी अंदर पण तमारा मम्मी पासे बंगड़ी होय ने, क्यारेक कोई फूटी गई हो बंगड़ी, तो एनी अंदर तमे शुं करो, नानी नानी गोल राउंडनी अंदर एवी कड़ियुं होय एने तमे आवी रीतना पोरवी शको। तमारी पासे आवी पेन होय तो पेननी अंदर तमे नानी जे अंदर जई शके एवी वस्तुओने तमे पोरवी शको ने तमे गणतरी छे ई तमे करी शको छो। एवी कोई पण जेनी वस्तुओ छे ने गणतरी करीने आवी रीतना मणकानी तमे गणतरी करी तमने सरवाळा छे ई सारी रीते आवडी जाय। आगळ जोईए, નીચે અહીંયા ગોલ રાઉન્ડમાં જોયા, અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના ચાર છે આપેલા છે, પછી છે માચીસની તમને સળિયો આપેલી છે, અને પછી તમને શું આપેલું છે, ત્રિકોણ આપેલા છે। શું આપેલું છે? ત્રિકોણ છે। તો અહીંયા મણકામાં પણ કેટલા છે? દસ દસની એવી રીતના મણકાઓ આપેલા છે। માચીસ પણ અહીંયા કેટલી છે? દસ દસનું જૂથ છે। પહેલાં આપણને જૂથ એટલે કે મેં તમને રબરમાં આગળના પીડીઆરમાં શીખવાઈ રહ્યું, એ તમારે મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે તમારે ભૂલવાનું નથી અને યાદ રાખવાનું છે। એ તમારે જેમ જેમ આગળ વધશો એમ વારંવાર એ છે એ તમારે આવવાના છે। તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, દસ દસની તે કેટલી છે? માચીસની સળીઓ દસ આપેલી છે। અહીંયા ત્રિકોણમાં પણ કેટલા છે? દસ જ છે। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ આપેલા છે, એને પણ આપણે ગણી લઈએ છીએ। અહીંયા ધ્યાન રાખજો તમે, તમારે પણ મારી સાથે ગણતું જવાનું છે। એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ ગણશો તો તમને આવડશે ને, એટલે મારી સાથે તમારે ગણતું જવાનું છે। બધા હું ગણાવીશ ખરા, પણ તમારે પણ બાજુમાં રફનોટની અંદર ગણતું જવાનું છે। એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, ફરી પાછું ચોરસ ખાનું આપેલું છે, એની અંદર તમારે લખવાનું છે આ દસ, વીસ, ત્રીસ। ત્રીસની અંદર આપણે છ નાખ્યા તો કેટલા થશે? છત્રીસ મળ્યો આપણને જવાબ। કેટલો મળ્યો? છત્રીસ મળ્યો। બાજુમાં શું આપેલું છે? માચીસની દિવાસળી તમને આપેલી છે, એને પણ આપણે ગણી લઈએ। કેટલા જૂથ આપેલા છે? ત્રણના। અહીંયા પણ ત્રણ હતું, મેં તમને આગળ પણ કહ્યું હતું આપણે અત્યારે શું છે શીખવાના છે, એકવીસ થી આપણે કેટલા શું જોયું? આપણે ત્રીસ જોયા। અહીંયા શું આવે છે? તમારે એકત્રીસ થી તમારે ચાલીસ શીખવાના છે, એટલે તમારે શું આવે છે? અહીંયા ત્રણની જ લાઈન આવશે ગમે તે। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ। બાજુમાં કેટલી દિવાસળીઓ આપેલી છે ગણો તો તમારી સ્વાપોથીની અંદર જોઈને। ચાલો તો કેટલી આપેલી છે? બે આપેલી છે, એક અને બે, એને પણ આપણે સરવાળો કરીને અહીંયા ગણવાનું છે। દસ થયા, દસની અંદર આપણે આ દસ નાખ્યા એટલે કેટલા થયા? વીસ। આવી રીતના ગણી ન શકો તો તમારી પાસે તો એકદમ સરળ જવાબ છે,
बन्ने आपना आंगणा ने तमे भेगा करो एटले शुं तमने मळे छे 10 संख्या मळी जाय छे ने। एवी रीतना तमारे 3 वार गणवानुं छे। केटली वखत गणवाना छे आपना आंगणा ने 3 वखत गणशो एटले शुं जवाब आवशे तमारे 30 जवाब आवशे। हवे आपणे आ 30 नी अंदर आपणे मात्र शुं केटला नाखवाना छे बे ज नाखवाना छे। केटला नाखवाना छे बे ज नाखवाना छे એટલે તમને શું જવાબ મળશે 32 મળશે। શું જવાબ મળશે 32 મળશે। હવે નીચે જુઓ શું દાખલો આપેલો છે ત્રિકોણ આપેલા છે કેટલા ત્રિકોણ છે એ પણ 3 છે। પહેલા આપણે ગોલ્ડ રાઉન્ડ જે જોયા એ પણ કેટલા હતા 3 3 નું જૂથ હતું ને। આપણે આ 4 કરીને જે મણકાઓ આપણે અંદર પરોવેલા છે એ પણ કેટલા હતા 3 હતા। માચિસની દિવાસળીઓ છે એ પણ કેટલી હતી 3 હતી। હવે જે ત્રિકોણ આવે છે એ પણ કેટલા છે 3 છે। એને પણ આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા 10। 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા 10। 10 10 અને 10 થઈ ગયા। બાજુમાં કેટલા આપેલા છે જોવો સ્લાફોથી ની અંદર 1 2 3 અને 4 જ છે માત્ર। આપણે આવી રીતના ત્રિકોણ છે દોરી નાખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા ને। આપણે પણ તમે મણકાની અંદર તમે જોઈ શકો છો ત્રિકોણની અંદર કેટલા મણકા કર્યા છે 10 10 ના કેટલા જૂથ બનાવ્યા છે આપણે 3 જૂથ બનાવ્યા છે। કેટલા બનાવ્યા છે 3 બનાવ્યા છે। બાજુમાં કેટલા છે 1 2 3 અને 4 છે તો શું જવાબ આપણને મળશે 10 વત્તા 10 અને 10 તો 1 2 અને 3 ત્રીસ જવાબ આપણને મળ્યો। નાખવાના કેટલા છે 1 2 3 અને 4 તો તમે ત્રીસમાં ફરી પાછા 4 આવી રીતના ઉમેરો તો શું મળ્યો આપણને જવાબ 34 મળ્યો ને। અમે તમને નવી રીત આવી રીતના શીખવાડું છું કે 10 વત્તા 10 વત્તા 10 તો 30 જવાબ મળ્યો। એની અંદર 4 ઉમેર્યા તો તમને 34 જવાબ મળ્યો। સમજાઈ ગયું બધાને સમજાઈ ગયું ને। આવી રીતના તમારે 31 થી 40 સુધીની જે સંખ્યા છે એ આપણે શીખતી જવાની છે। હવે નીચે આવે છે વાંચો અને લખો 3 દશક અને 2 એકમ એનું એ જ છે હું તમને શીખવાડું છું એટલે શું જવાબ મળે છે 3 દશક અને 2 એકમ જ્યારે ભેગા થાય ત્યારે શું સંખ્યા બને છે 32 થાય છે। શું મળે છે આપણને સંખ્યા 32 ની મળે છે। પહેલા આપણે 21 થી 30 જોઈ સંખ્યા હવે આપણે શું જોઈએ છીએ 31 થી 40 ની સંખ્યા છે આપણે જોવાની છે એને પણ સમજી લ્યો। અને 6
એકમ એટલે કેટલા થશે 36 કેવી રીતના યાદ રાખવાનું છે 3 દશક અને 6 એકમ એટલે 36 કે આપણે 3 અને 6 ને આપણે ભેગા કરીને લખીએ એટલે આપણને શું મળે છે 36 મળે છે એને પણ તમારે આવી રીતના 3 દશક અને 4 એકમ આવી રીતના તમારે લખવાનું છે પેન્સિલ થી લખવાનું છે પછી શું આવે છે 3 દશક અને 8 એકમ એટલે કેટલા થશે 38 એને પણ તમારે અહીંયા લખવાનું છે પછી આવે છે 3 દશક અને શૂન્યમાં આપણે કશું કરતા નથી એટલે શું આવે છે અહીંયા 40 આવે છે એને પણ તમારે અહીંયા લખી નાખવાનું લખ્યું ને બધાએ હવે આવે છે તમારે જોડકા જોડો સરસ મજાનો છે એ તમારે સરવાળો છે એ કરવાનો આવે છે એને પણ આપણે જોઈ લઈએ જોવો પડશે ને સરવાળા તો હવે બધાને બહુ સારી રીતે આવડી ગયા છે પડે છે કોઈને ભૂલ કે આવડે છે બધાને જે બાળકોને નહીં આવડતા હોય એને પણ આપણે 50 સુધીની સંખ્યા જોડકા આપણે જોડવાના છે 36 34 38 અને 33 તો એ શું લખેલું છે તમારા સામે 30 વત્તા 4 30 વત્તા 6 30 વત્તા 3 અને 30 વત્તા 8 પેલા આપણે અહીંયા બાજુમાં છે રકમ લખી નાખીએ પછી બંનેને સાથે આપણે સમજી લઈએ છીએ 3 દશક અને 1 એકમ જોડકા જોડાઈ ગયા હવે આપણે શું કરવાનું છે આપણે સામે જે સાચો જવાબ હોય એની સાથે આપણે જોડવાના છે એને પણ આપણે જોઈ લઈએ 36 છે તો 30 ની અંદર આપણે કેટલા નાખીશું 6 નાખીએ તો તે આપણને 36 જવાબ મળે છે સાચું ને આવી રીતના જો તમે 30 વત્તા 6 તો 6 ના 6 અને 3 ના 3 તમને 36 જવાબ મળે પછી 34 છે તો 30 વત્તા 4 તો 34 જવાબ તમને મળી ગયો પછી આવે છે 38 તો 30 વત્તા 8 હવે તમને તરત ખ્યાલ આવી જશે કે 30 માં આપણે 8 નાખીએ તો 38 થાય અને 30 ની અંદર માત્ર આપણે 3 નાખીએ તો શું જવાબ મળે છે 33 જવાબ આપણને મળે છે હવે અહીંયા કહ્યું છે 3 દશક આગળ આપણે શબ્દોની અંદર પણ લખ્યું ને 3 દશક અને 1 એકમ તો શું થશે 3 અને 1 જ્યારે ભેગા થાય ત્યારે શું બને છે 31 થાય ને 3 અને 1 બાજુ બાજુમાં તમે લખો તો આપણને શું સંખ્યા મળે છે 31 મળે છે 3 દશક અને 5 એકમ એટલે કેટલા થશે 35 3 દશક અને 7 એકમ તો કેટલા થશે 37 અને 3 દશક અને 9 એકમ એટલે કેટલા થશે 39 સમજાઈ ગયું જોડકા જોડી લીધા હવે આવે છે તમારે ખૂટતી સંખ્યાને લખવાની છે બાજુમાં તમારે પેજ છે એ જો તો બધા એવું લખેલું છે ને તમારે ખૂટતી સંખ્યા આપણે આગળ જોઈ હતી 21 થી 30 સુધીની સંખ્યા જોઈ હતી ને આપણે
એવી જ રીતના અહીંયા પણ એમ જ આપણે કરવાનું છે. જો અહીંયા તમને આપેલું છે ઉઠતી સંખ્યાઓ લખો, એને પણ આપણે લખી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 અહીંયા નીચે મારું તમને નહીં દેખાય. સર્પ આકારમાં આવી રીતના આપણે સરવાળા હતા 30 વત્તા 5 30 વત્તા 8
तीस वत्ता छ अने तीस वत्ता बे अने तीस वत्ता सात आपणे जोई लीधुं। अहींया तमने नीचे मोटी संख्या उपर गोळ करो, त्रिकोण करो, तरत पछीनी संख्या, पहेलानी संख्या अने वच्चेनी संख्या। आजे आपणे घणुं बधुं शीखी गया, एकत्रीस थी चालीस सुधीनी संख्या तमने अहींया हुं थोड़ुंक तमने रिविजन कराई दऊं एटले थोड़ुंक तमने याद रहे। અહીંયા આપણે ગોલ્ડ રાઉન્ડની અંદર પણ જો આપણે અહીંયા જોયું છે, શું જોયું, ત્રીસ વત્તા આપણે પાંચ ઉમેરા, ત્રીસ વત્તા સાત ઉમેરા, ત્રીસ વત્તા આઠ ઉમેરા, ચાર, આવી રીતના માચિસની દિવાસળીઓ દ્વારા જોયું મેં તમને, એ પણ શીખવાડ્યું। પેન હોય કોઈ તમારી પાસે, એવી મોટી લાકડી હોય એની અંદર તમે તમારા મમ્મી કે બેનની કોઈ વધારાની બંગડી હોય કે કોઈ અંદર વસ્તુ જઈ શકે એવી વસ્તુને તમે પરોવીને ગણતરી કરીને તમે આવી રીતના મણકાઓ છે એ ગણી શકો છો। જોયું ને આપણે બધું, એકત્રીસ થી ચાલીસ સુધીની આપણે સંખ્યા જોઈ, આ છે એ આપણે આવતા પીરિયડમાં જોશું, કેમ કે ઘણું બધું આપણે શીખી ગયા અને તમે નાના છો એટલે તમને ખૂબ જ કંટાળો પણ આવશે, તો આપણે એટલે સુધી રાખીએ છીએ। આ છે એ આપણે આવતા પીરિયડમાં પછીની વચ્ચેની સંખ્યા છે આપણે આવતા પીરિયડમાં જોશું। હવે આવે છે તમારે હોમવર્કનો વારો, રફ નોટની અંદર જ તમારે કરવાનું છે। તારીખ પણ ઉપર અહીંયા તમને લખેલી છે, બીજી તારીખ છે। શું કરીશું આપણે, એકત્રીસ થી ચાલીસ સુધીના એકડા રફ નોટમાં પાંચ વાર લખો। માત્ર જો હું તમને અત્યારે અહીંયા શબ્દોમાં નથી આપતી, એકત્રીસ થી ચાલીસ સુધીના એકડા આપણે જે શીખ્યા ને એવી રીતના તમારે પાંચ વાર લખવાના છે। આપણે પચાસ સુધી એકડા શીખી જશું, ફરી પાછા હું તમને શબ્દોની અંદર હું તમને હોમવર્કની અંદર છે કરાવીશ એટલે તમને યાદ રહી જાય। આવજો, આભાર।